नमस्कार, हूँ कैलाश शर्मा। आप जो रिया छो वंदे समाचार। नमस्कार मित्रों, हूँ कौशिक बिनोदर, आप निहाळी रह्या छो वंदे समाचार। अत्यारे आपणे विराटनगर विस्तारमां आवेला छीए। विराटनगर विस्तारमां लगभग 15 दिवसथी वधारे समय थई गयो अने आ कामगीरी म्युनिसिपल कॉर्पोरेशन द्वारा करवामां आवी रही छे, पण हजु सुधी ज्यारे अत्यारे वरसाद माथा पर छे तो एवा समयमां आवी कामगीरी करीने के जे वस्तु पहेला पूरी करवानी होय छे तेने अत्यारे आ लोको हाल करी रह्या छे, तो आमां जनता खूब ज परेशान थई रही छे। आपणे लोकोनो रिव्यू पण लईशुं के तेओ शुं कहेवा मांगे छे। 4-5 દિવસથી લગભગ કામ પણ સંપૂર્ણપણે બંધ છે, તો આવું કામગીરી ચાલુ કરીને પછી પૂરી કરવાની હોય જલ્દીમાં જલ્દીમાં, એવા સમયમાં આ જો હજુ કામગીરી બંધ છે તો આમાં લોકો પરેશાન થઈ રહ્યા છે। આપણે લોકો પાસેથી પણ જાણીશું કે તેઓ શું કહેવા માગે છે। તમારું નામ શું છે અને ક્યાં રહો? નામ આહિર ગિરીશ અને હું આ જગદીશ પાર્ક સોસાયટીમાં રહું છું અને લગભગ આ 15 દિવસથી આ કામગીરી ચાલુ છે, બરાબર। અને એક બાજુનો રોડ સાવ બંધ છે, બીજું અને આના દ્વારા જે કચરો નીકળે છે કે પાણી નીકળે છે ગટરનું, એ બધું રોડ ઉપર આ લોકો ઠાલવે છે અને એના દ્વારા અમને ચાલવામાં અને બધી રીતે બહુ તકલીફ પડે છે। ટ્રાફિકની સમસ્યા પણ એટલી બધી વધી ગઈ છે, બરાબર। અને આ કામગીરી એટલી ધીમી ગતિએ ચાલે છે, બરાબર, કે આ પૂરું થશે ચોમાસા પહેલાં એ અમને લાગતું નથી કે પૂરું થશે, અને ચોમાસામાં આ આની હેરાનગતિ અમને થવાની જ છે એ 100% અમને ખાતરી જ છે। અચ્છા, અહીંયા લોકો કેવી રીતે પરેશાન થઈ રહ્યા છે? ચાલવામાં એક તો જે લેડીઝ હોય છે જેમને શાકભાજી લેવા જવું હોય છે, વાહન ચલાવતી વખતે જે માણસો નીકળે છે, બરાબર, આ કાદવ ને કિચડ જે ચીકણી માટી છે એના હિસાબે જે કાદવ કિચડ છે એને કારણે ચાલવામાં પણ બહુ તકલીફ પડે છે અને વાહનોમાં સ્લીપ ખાઈ જવાનો પણ ભય રહે છે અને ખાડા ઊંડા છે અને એની સામે અવર જવર કરવા માટે કશું નથી, કોઈક અંદર ખાડામાં પડી જાય તો એની કારણે શું ગેરંટી છોકરાઓ રમતા રમતા એમ। સ્વાભાવિક છે કે અહીંયા કોઈ એવી પણ વ્યવસ્થા કરવામાં આવી નથી કે જે બેરીકેડ કે એ રીતે લગાવીને કે અહીંયા રસ્તો બંધ થઈ શકે, તો આવામાં ખાડાની અંદર પણ કોઈ પડી શકે છે, એમાં લોકોની જાનહાનીને પણ નુકસાન થઈ શકે છે। અન્ય રહીશો છે તેમને પાસેથી પણ જાણીશું તેઓ શું કહેવા માગશે। આ જે અત્યારે સમસ્યા આપ જોઈ રહ્યા છો એ વિશે આપ શું કહેવા માગશો? ટ્રાફિકની સમસ્યા, પ્લસ અહીંયા શાક માર્કેટને આ તે બધું ભીડવાળો વિસ્તાર હોવાથી ખૂબ ટ્રાફિકના લીધે પબ્લિકને હેરાનગતિ વધારે થાય છે। કામ લગભગ રાતે ક્યારેક ક્યારેક ચાલુ હોય, દિવસે પણ ધીમી ગતિએ ચાલે છે। બસ જલ્દીથી પૂરું કરે ને ચોમાસા પહેલા આ બધી વ્યવસ્થા થઈ જાય એ બસ। ધન્યવાદ। તો લોકો એ જ જણાવી રહ્યા છે કે આ કામ જલ્દીથી જલ્દી પૂર્ણ થાય જેથી કરીને લોકોને હાલાકી ના ભોગવવી પડે। કોર્પોરેશન દ્વારા જે આ કામગીરી કરી રહી છે એ બાબતે આપ શું કહેવા માંગો? કહેવામાં તો એવું કહેવાનું છે કે અહીંયા જે અત્યારે ખાડો ખોદેલો છે કેટલા 4-5 દાડાથી એનું કામ બંધ છે, હવે મારે પાછળ અમે ચોમાસું આવે છે તો મહેરબાની કરીને મ્યુનિસિપાલિટી બને એટલું વહેલા આ ખાડો પૂરું કરો, ટ્રાફિકની સમસ્યા હલ થાય ને લોકો હેરાન થતા બંધ થાય। લોકો કેવી કેવી સમસ્યાઓનો સામનો કરે છે અત્યારે હાલમાં? અહીંયા ટ્રાફિક બહુ થાય છે અને ટ્રાફિકમાં બહુ હેરાન થાય છે। કામગીરી કેવી ચાલી રહી છે અત્યારે કોર્પોરેશનની? કામગીરી એટલે 2-4 દિવસથી કામ અહીંયા બંધ જ છે। કેટલા દિવસથી કામ શરૂ થયેલું છે? કામ તો ક્યારનું સર શરૂ થયેલું છે પણ કામ બંધ જ છે, એમ ચાલુ જ નથી। શું કહેવા માંગશો આપ? જલ્દી જલ્દી કામ પતી જાય એવી અમે વિનંતી કરી આશા રાખીએ। તો સ્વાભાવિક છે લોકોની ઉગ્ર માંગ છે કે જલ્દીથી જલ્દી આ કામગીરી પૂર્ણ કરવામાં આવે જેથી કરીને લોકો હેરાન થતા અટકે। તો હું પણ કોર્પોરેશનને અમારી ચેનલના માધ્યમથી વિનંતી કરીશ કે ચોમાસું જ્યારે આવી રહ્યું છે તેવા સમયમાં આ કામગીરી જલ્દીથી જલ્દી પૂર્ણ કરે તો જે લોકોને હેરાનગતિ ના થાય। હું કૌશિક બનોદર, કેમેરામેન ભરત પટેલ સાથે વંદે સમાચાર। ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આગળની અપડેટ્સ માટે જોતા રહો વંદે સમાચાર।